આવતીકાલે ગુરુવારથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ભુજની હંગામી મૂર્તિ બજારમાં મૂર્તિ ખરીદવા આવનાર શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. મૂળ મહારાષ્ટ્રીયન તહેવાર એવા ગણેશોત્સવની ઉજવણીનો મહિમા કચ્છમાં ખૂબ જ વધ્યો છે ત્યારે કચ્છના કોટેશ્વરથી કંથકોટ સુધી ગજાનંદ ગણપતિની ભક્તિભાવથી આરાધના કરવામાં આવી રહી છે ત્યારે ભાવિ ભક્તો ગણપતિની મૂર્તિઓની પસંદગી કરી ગણેશ બોલાવવાની તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે. ખાસ કરીને ભુજના વીડી સર્કલથી જુબેલી વચ્ચેના માર્ગ પર આવેલી હંગામી મૂર્તિ બજારમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. તો અનેક શેરી મહોલ્લા સાર્વજનિક પ્લોટમાં ગણપતિ સ્થાપનની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ વર્ષે કચ્છ ગણપતિ બાપા મોરિયાના નાથથી ગુંજી ઉઠશે. ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા છેલ્લા 14 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. એ જ રીતે આ વર્ષે પણ ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યો છે. આ 15મા ગણેશોત્સવમાં લગભગ છેલ્લા મહિના દિવસથી ભુજમાં તડામાર તૈયારીઓ થઈ રહી હતી. 25 ફૂટની વિશાળ પ્રતિમાના દર્શન કચ્છની જનતા કરી શકે એના માટે ફ્રેન્ડ્સ ગ્રુપ જહેમત ઉઠાવી રહ્યો હતો અને આજે આ મૂર્તિને અહીં ગ્રાઉન્ડમાં લઈ આવવામાં આવી છે. આવતીકાલથી એટલે કે 17 તારીખને ગુરુવારથી ગણેશ ચતુર્થીના ગણેશ ભગવાનની મૂર્તિની સ્થાપના થશે. ત્યારબાદ રોજ મહાઆરતી અને સાંસ્કૃતિક પ્રોગ્રામોના અલગ અલગ દરરોજ પ્રોગ્રામ હશે. અમે બધી વિદ્યાર્થીઓ કે છેલ્લા 5 વર્ષથી પોતપોતાનામાંથી જેટલા રૂપિયા નીકળે એનામાંથી અમે ગણપતિનું આયોજન કરી છે અને બધે એના પોતપોતાની રીતે પરિસ્થિતિ પ્રમાણે રૂપિયા આપીને ભાગ લે છે. એટલે અમે છેલ્લા 5 વર્ષથી કરી છીએ ને ભગવાનની આ કૃપા જે અમે કરી શકીએ છીએ અને એવું હશે તો આગળ હજી અમારો ચાલતું હશે પ્રોગ્રામ કરવાનો. વર્ષ ચાલુ થાય એટલે થોડા ભેગા કરતા અમે અને જેટલા રૂપિયા થાય એ પ્રમાણે અમે સારામાં સારી અમારી રીતે મૂર્તિ લઈને આયોજન કરીએ છીએ દર વખતે. ભુજના નવનીતનગર કોવાઈનગર ખાતે પર્યુષણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં કચ્છ વિશા ઓસવાળ જૈન સંઘ દ્વારા વિવિધ ધાર્મિક આયોજનો કરવામાં આવી રહ્યા છે. પર્યુષણ નિમિત્તે મહાવીર જન્મ કલ્યાણકની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. તો આજે પર્યુષણના 6ઠા દિવસે કલ્પસૂત્રના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ભગવાનના વરઘોડાની બોલીઓ બોલાઈ હતી. પર્યુષણ પ્રસંગે કવિઓ જૈન સંઘના યુવા કાર્યકરો દ્વારા આંગીનું આયોજન પણ કરવામાં આવે છે. તો પર્યુષણના આગામી 2 દિવસોમાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. પછી વિશા ઓસવાળ જૈન સંઘ ભુજના ચેરમેન તારાચંદભાઈ છેડાના અધ્યક્ષ સ્થાને અમારા પર્યુષણનું આ મહાપર્વનું ઉજવણી થઈ રહી છે. આજે 6ઠા દિવસે સવારે કલ્પસૂત્રનું વ્યાખ્યાન અને ભગવાનના વરઘોડાની તમામ અલગ અલગ બોલીઓ, ગઈકાલે ભગવાનના જન્મનું વાંચન, સ્વપ્ન અને ખૂબ જ સારી થીમ સાથે, હિમાલયના થીમ સાથે અમારી યુવા ટીમે આંગેનું ભવ્ય આયોજન કર્યું હતું. ભગવાન મહાવીરે જે માર્ગ બતાવ્યો છે, ક્ષમા એ વીરનું ભૂષણ છે, એ સંવત્સરી પણ 2 દિવસ પછી જ્યારે આવી રહી છે ત્યારે એનો પણ કાર્યક્રમનું આયોજન સંઘે વિચાર્યું છે. એટલે સર્વ રીતે અમારા દ્વારા, સાધ્વી ભગવંતો દ્વારા, સંઘના ટ્રસ્ટીઓ દ્વારા વધુમાં વધુ શાસનની સેવા થાય અને અહિંસા પરમો ધર્મનો સંદેશ સમગ્ર વિશ્વમાં પરસે એવી પણ ભાવના કરવામાં આવી છે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.